नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप धोरण 8 में पाक उत्पादन और व्यवस्थापन में आग अभ्यास करने है। आगे वीडियो लेक्चर की अंदर आप जी खेत पद्धति है यदर की जो पद्धति थी नींदण थी रक्षण, एम आप पाक ने नींदण थी रक्षण एट कि मुख्य पाक ने नींदण थी दूर कई रीते शक ये हमें आप जुशु कि लणणी लणणी को कहे ये क्या टॉपिक है एम शू कर तो आप जोशु कि लणणी लणणी क्यारे करवामां आवे छे ज्यारे आपणो मुख्य पाक एटले कि जे खेतर में आपणे पाक उगाड्यो छे ए ज्यारे संपूर्णपणे तैयार थई जाय त्यारे तेने कापवानी क्रियाने लणणी कहे छे। ते क्यारे करवामां आवे छे? आपणे जे पाक उगाड्यो होय एटले कि जे पाक उत्पन्न कर्यो एने तैयार थता मिनिमम 3-4 महीना लागे छे। आपणो जे अनाज कठोळ जे पाक छे ए आपणे जे उत्पादन कर्यो एना आपणे 3-4 महीना में परिपक्व थई जाय छे, एटले कि ज्यारे 3-4 महीना थई जाय त्यारे संपूर्ण परे ज्यारे ए पाक तैयार थाय त्यारे कापवानी जे प्रक्रिया छे तेने शुं कहे छे? लणणी कहे छे। ए पाक ने कई रीते कापवामां आवे छे? तो ए पाक ने जमीन नी नजीक थी एने दातरडा वडे कापवामां आवे छे। त्यारबाद आपणे पहेलाना जमानामां दातरડાની મદદથી કાપતા હતા અને થ્રેસિંગ એટલે કે જે થ્રેસર આવે છે એમાં જે આપણે પાક લીધેલો હોય એને એમાં નાખવામાં આવે છે અને એને દાણા અને ભૂસામાં અલગ કરવામાં આવે છે। જ્યારે એ પાકને એ થ્રેસરની અંદર નાખવામાં આવે છે ત્યારે એક સાઈડથી અંદર જે આપણે પાક ઉત્પાદન કરે છે એના જે મુખ્ય દાણા છે એ દાણા અલગ થશે અને બીજી બાજુ જે વધારાનો કચરો છે એટલે કે જે અંદરથી ભૂસું આવે છે એ એક પ્રકારે અલગ થાય છે। તો અહીંયા આગળ આપણે લખીએ કે લણણીની વ્યાખ્યા શું છે? તો અહીંયા આગળ આપણે લખી શકાય કે જ્યારે પાક આપણે જે ઉત્પાદન કર્યો છે એ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય ત્યારે તેની કાપવાની પ્રક્રિયાને લણણી કહે છે। તો અહીંયા આગળ આપણે લખીએ પાક જ્યારે સંપૂર્ણપણે તૈયાર થાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે। પાક ક્યારે તૈયાર થઈ જાય? પાકને તૈયાર થતા 3-4 મહિના લાગે છે। પાકને તૈયાર થતા 3-4 મહિના સમય લાગે છે। કેટલો? 3-4 મહિનાનો સમય લાગે છે। ત્યારબાદ તેને દાતરડા વડે જમીનની નજીકથી તેને કાપવામાં આવે છે। તો અહીંયા આગળ લખીએ કે પાકને શેની મદદથી? દાતરડાની મદદથી જમીનની નજીકથી કાપવામાં આવે છે। ત્યારબાદ આ જે આપણે પાક જમીનની જે નજીકથી દાતરડા વડે કાપ્યો તેને સેમાં નાખવામાં આવે છે? થ્રેસરની મદદથી, એટલે કે થ્રેસિંગ દ્વારા એને દાણા અને ભૂસાથી અલગ કરવામાં આવે છે। તો અહીંયા આગળ લખીએ તો તે પાકને થ્રેસિંગની મદદથી, બરાબર, થ્રેસિંગની મદદથી શેમાં અલગ કરવામાં આવે છે? દાણા અને ભૂસાને અલગ કરવામાં આવે છે। દાણા અને ભૂસાને અલગ કરવામાં આવે છે। હવે આપણે જોયું શેની મદદથી? થ્રેસિંગની મદદથી દાણા અને ભૂસાને અલગ કર્યું, પરંતુ જ્યારે પહેલાના જમાનામાં જ્યારે થ્રેસર નહોતું ત્યારે લોકો કઈ રીતે એને અલગ કરતા હતા? તો જ્યારે થ્રેસર નહોતું ત્યારે ઉપડવાની ક્રિયા થઈ, આપણે ધોરણ આગળના ધોરણમાં ધોરણ 6 માં જોઈ ગયા કે ઉપડવાની ક્રિયા એટલે કે શું, ચાળવાની ક્રિયા એટલે કે શું, તો આપણે આગળ જોઈ ગયા તો એમાં આપણે જોયું
કે ઉપડવાની સુપડા વડે લોકો પાકને ઉપડતા હતા અને પવનની દિશામાં કરતા હતા તો શું કરતા હતા દાણા નીચે પડતા હતા અને ભૂસું જે હોય એ પાકથી અલગ થઈ જતો હતો એટલે કે પહેલાના જમાનામાં જ્યારે થ્રેસર જેવી ટેકનોલોજીનો વિકાસ નહોતો થયો ત્યારે પહેલાના લોકો કઈ રીતે કરતા હતા ઉપડવાની ક્રિયાથી દાણા અને ભૂસાને અલગ કરતા હતા ત્યારબાદ હવે નવી ટેકનોલોજી આવી તો કયા હાર્વેસ્ટર નામનું મશીન આવ્યું એ હાર્વેસ્ટર નામનું મશીન શું કાર્ય કરે છે તો એ એવું મશીન છે જ્યારે એને ખેતરની અંદર લઈ જવામાં આવે તો શું કરશે એ જાતે જ પાક ઉપર લઈ જવામાં આવે તો જાતે જ તે પાકની લણણી કરશે અને અંદર જ દાણા અને જે ભૂસો એને અલગ કરશે એટલે કે આપણે લણણી કરવાની પણ જરૂર પડતી નથી એ હાર્વેસ્ટર નામનું મશીન એ કમ્બાઈન મશીન છે એ પાકની લણણી પણ જાતે કરે છે અને થ્રેસરનું પણ એની અંદર સમાવેશ થાય છે તો અહીંયા આગળ આપણે લખીએ કે હાર્વેસ્ટર નામનું મશીન કમ્બાઈન મશીન છે તે શું કરશે પાકની લણણી પણ કરશે અને અંદર થ્રેસરનો પણ સમાવેશ થાય છે એટલે કે બંને કમ્બાઈન મશીન છે એ બંને શું કરશે એક સાઈડથી લણણી કરીને અંદર જ થ્રેસરનો અંદર જ સમાવેશ થાય છે એટલે કે એક સાઈડથી દાણા અલગ કરશે અને બીજી સાઈડથી ભૂસું અલગ કરે છે કયું મશીન હાર્વેસ્ટર નામનું મશીન બરાબર તો અહીંયા આગળ આપણે જોયું કે લણણી લણણી કોને કહે છે જ્યારે પાક સંપૂર્ણપણે તૈયાર થાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે ત્યારબાદ પાક ક્યારે તૈયાર થાય છે પાકને સંપૂર્ણપણે તૈયાર થતા 3-4 મહિનાનો સમય લાગે છે ત્યારબાદ એ પાકને સેની મદદથી દાતરડાની મદદથી જમીનની નજીકથી કાપવામાં આવે છે બરાબર અને થ્રેસરની મદદથી થ્રેસિંગ દ્વારા દાણા અને ભૂસાને અલગ કરવામાં આવે છે ત્યારબાદ હાર્વેસ્ટર નામનું જે કમ્બાઈન મશીન આવે છે એ શું કાર્ય કરે છે એ કમ્બાઈન મશીન પાકની લણણી પણ કરશે અને અંદર થ્રેસિંગનો સમાવેશ થવાથી ભૂસાને દાણાને અલગ કરે છે બરાબર તો આપણે આ ટોપિક જોયો લણણી ત્યારબાદ આપણે જે ખેત પદ્ધતિઓ જોઈ હતી એમાં સૌથી છેલ્લો ટોપિક હતો કે જ્યારે પાક તૈયાર થઈ ગયો એની લણણી કરી દીધી ત્યારબાદ એ જે દાણા હોય છે એનો સંગ્રહ કરવો એ મુખ્ય કાર્ય છે કે એનો સંગ્રહ કરવો એનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે ક્યાં આગળ એને સંગ્રહ કરવામાં આવે છે તો હવે આપણે આગળનો ટોપિક જોઈશું કે સંગ્રહ કરવો બરાબર સંગ્રહ કરવો એ ખૂબ જ અગત્યની બાબત છે સંગ્રહ એવી જગ્યાએ કરવો જોઈએ જ્યાં આગળ ભેજ ન હોય એટલે કે વાતાવરણની અંદર ભેજ ન હોવો જોઈએ ત્યાં આગળ કીટકો ન હોવા જોઈએ એટલે કે નાના નાના જે જીવજંતુ આવે છે એ ન હોવા જોઈએ સૂક્ષ્મ જીવો ન હોવા જોઈએ ત્યારબાદ ઉંદરદાર ન હોવા જોઈએ કેમ કે એ બધા શું કરશે આપણે જે પાક ઉત્પન્ન કર્યો એને શું કરે છે ખરાબ કરે છે એવી જગ્યાએ એનો સંગ્રહ કરવો જોઈએ કે જ્યાં આગળ શું ન હોવું જોઈએ ભેજ ન હોવો જોઈએ ઉંદરદાર ન હોવા જોઈએ સૂક્ષ્મ જીવો ન હોવા જોઈએ અને કીટકો આ બધાથી દૂર એને સંગ્રહ કરવો જોઈએ હવે સંગ્રહ ક્યાં આગળ કરવામાં આવે છે તો સૌથી પહેલા આપણને ખબર જ છે કે આ જે આપણે પાકના દાણા લીધા એ કોથળાની અંદર ભરવામાં આવે છે બરાબર એ બધા કોથળાઓને એક મોટું ગોડાઉન હોય એ ગોડાઉનની અંદર ભરવામાં આવે છે ત્યારબાદ જે મોટા મોટા પીપળા હોય છે એટલે કે જે કારખાના હોય છે એની અંદર જે મોટા મોટા લોખંડના પીપળા આવે છે એની અંદર ભરવામાં આવે છે ત્યારબાદ અન્નના કોઠારોની અંદર પણ તેનો સંગ્રહ કરવામાં આવે છે તો અહીંયા આપણે લખીએ કે એને કઈ જગ્યાએથી દૂર રાખવું તો પાકનો સંગ્રહ કરવામાં આવે ત્યારે તે જગ્યા પર શું ન હોવું જોઈએ ભેજ ઉંદર ત્યારબાદ જીવજંતુ કીટકો વગેરેથી દૂર રાખવું જોઈએ બરાબર જો
પાકની અંદર ભેજ રહી જાય, ધારો કે આપણે લણણી કરી ત્યારબાદ જે દાણા હોય છે એની અંદર ભેજ રહી જાય તો તે પાક શું થશે, લાંબા સમય સુધી રહી શકશે નહીં. તેથી તેને તડકાની અંદર પહેલા તપાડવામાં આવે છે, ત્યારબાદ તેનો સંગ્રહ કરવામાં આવે છે. તો એ અગત્યની બાબત છે કે પાકની અંદર ભેજ રહેવો ન જોઈએ. જો ભેજ હશે તો તે લાંબા સમય સુધી ટકી શકશે નહીં, એ બગડી જશે. તો અહીંયા આપણે લખીએ કે પાકને સંગ્રહ કરતા પહેલા તડકામાં તપાડવામાં આવે છે. બરાબર, કારણ કે એની અંદર ભેજ ન રહેવો જોઈએ. જો ભેજ હશે તો તે શું થશે, બગડી જશે. ત્યારબાદ તેને ક્યાં આગળ સંગ્રહ કરવામાં આવે છે, તો પાકને કોથળા, લોખંડના મોટા પીપળા તેમજ સેમા કોઠારોની અંદર સંગ્રહ કરવામાં આવે છે. વધુ સમય માટે સંગ્રહ કરવા માટે શું કરવામાં આવે છે, આજુબાજુ રસાયણોનો છંટકાવ કરવામાં આવે છે. કારણ કે એ રસાયણો દ્વારા જે ભેજ, આ કીટકો, જે જંતુનાશક હોય છે, એટલે કે જંતુનાશક દવાઓનો ત્યાં છંટકાવ કરવામાં આવે છે. કેમ કે ઉંદરોની આવી શકતા નથી અને એ પાકને નુકસાન કરી શકતા નથી. અને આપણને જે ઘરમાં, આપણે જે ઘરમાં અનાજ રાખીએ છીએ, ઘરની અંદર અનાજનો સંગ્રહ કરવા માટે તેની અંદર લીમડાના પાન રાખવામાં આવે છે. કારણ કે લીમડાના પાનની અંદર કડવાશ હોવાથી જે સૂક્ષ્મ જીવો હોય છે એ એની અંદર રહેતા નથી. તો અહીંયા આગળ આપણે લખીએ કે કોઠારોની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે, તેમજ ઘરગથ્થુ વપરાશ માટે સેના પાન, લીમડાના પાન મૂકવામાં આવે છે. બરાબર, આપણે આપણી જે ખેત પદ્ધતિ હતી, 7 ખેત પદ્ધતિ હતી, એમાં આપણે દરેક ખેત પદ્ધતિ વિશે જાણી લીધું. એમાં છેલ્લું હતું કે સંગ્રહ, આપણે સંગ્રહ વિશે પણ અભ્યાસ કરી લીધો. હવે આપણે આજ આપણો જે છેલ્લો ટોપિક છે પ્રાણીઓનો, એ આપણે જોવાનો છે. ત્યાં સુધી આ તમે નોટબુકમાં નોટ ડાઉન કરી લો, પછી આપણે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક જોઈશું. હવે આપણે જોવાનું છે પ્રાણીઓ દ્વારા ખોરાક. પ્રાણીઓ દ્વારા ખોરાક એટલે કે શું? પ્રાણીઓમાંથી આપણને મળતો ખોરાક. પ્રાણી દ્વારા કઈ રીતે ખોરાક મળે છે? આગળના ધોરણમાં આપણે જોયું કે આપણના જે ખોરાકના મુખ્ય બે સ્ત્રોત છે. કયા કયા સ્ત્રોત? વનસ્પતિક સ્ત્રોત અને પ્રાણી સ્ત્રોત. વનસ્પતિ સ્ત્રોત એટલે કે શું? વનસ્પતિ દ્વારા મળતો ખોરાકને વનસ્પતિ સ્ત્રોત કહે છે. અને પ્રાણી સ્ત્રોત એટલે કે શું? પ્રાણી દ્વારા આપણને જે ખોરાક મળે છે, પ્રાણીઓની અંદરથી આપણને જે ખોરાક મળે છે તેને પ્રાણી સ્ત્રોત કહે છે. આપણને પ્રાણીમાંથી કયા કયા ખોરાક મળે છે? તો સૌથી પહેલાં આપણને ખબર જ છે કે આપણે જે દૂધ ખાઈએ છીએ એ દૂધ કોને કહે છે? દૂધ શેમાંથી મળે છે? દૂધ આપણને ગાય, ભેંસ, બકરી એ બધામાંથી મળે છે, એટલે કે એ પ્રાણીઓમાંથી મળે છે. તો તેને શું કહે છે? પ્રાણી સ્ત્રોત કહે છે. ત્યારબાદ ઈંડા, ઈંડા આપણને મરઘીની અંદરથી મળે છે, તો તેને પણ આપણે પ્રાણી સ્ત્રોત તરીકે ઓળખીએ. ત્યારબાદ અમુક
લોકો જે માંસાહારી લોકો હોય છે એ માંસનો ખોરાકમાં ઉપયોગ કરતા હોય છે, તો એ બધાને શું કહે છે? પ્રાણી સ્ત્રોત કહે છે. તો પ્રાણીઓમાંથી મળતા ખોરાકને આગળનું આપણું બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.